પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિવેક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું સવારની પ્રેમી સલામ પાઠવું છું આજનો દિવસ ચોથી જૂન બે હજાર ચોવીસ અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ ઉમેરી આપ્યો જીવતાઓમાં આપણી ગણતરી કરી ધન્ય છે પ્રભુ કે જે રોજ રોજ આપણા જીવનના બોજા ઉચકી લે છે એવા પ્રભુને માટે ખૂબ આભાર માન્ય છે બીજશાસ્ત્ર તેનો છેતાળીસમો અધ્યાયને પહેલી કલમ દેવ આપણો આશ્રય તથા સામર્થ્ય છે સંકટને સમયે તે હજરા હજૂર મદદગાર છે દેવ ઈશ્વર એના ભક્તોને મદદ કરવા તૈયાર છે એવું પ્રોમિસ હું તમને મદદ કરીશ સહાયનો હાથ લંબાવીશ હવે કોરાના દીકરાઓનું આજે ગીત જેને ઈશ્વર આપણી સાથે છે એવા અર્થમાં સમજી શકાય જો તમે છેતાળીસમો અધ્યાય અગિયાર કલમો છે અને અગિયારે અગિયાર કલમમાં કોઈકને કોઈક રીતે ઈશ્વર આપણો મદદ કરતા છે સહાય કરતા છે આપણી સંભાળ લેનાર છે આપણા માટે ભારે મહાન કૃત્યો કરનાર છે અને આપણને બચાવ્યા છે એવો ભાવ આખા ગીતમાં કોઈકને કોઈક રીતે જોવા મળે છે જો એનું બેકગ્રાઉન્ડ જોઈએ આ ગીતનું તો ઘણા બધા બાઇબલ અભ્યાસો કહે છે એ પ્રમાણે કે સાનહેરીબ જ્યારે ઇસરાયલ પર યરૂસાલેમ પર ઘેરો ઘ્યો અને મુશ્કેલીમાં મૂક્યા અને એ વખતે ઈસરાયલી પ્રજાએ ઈશ્વરની સહાયથી એમાંથી બહાર નીકળ્યા એમનો બચાવ થયો એ પ્રસંગને ધ્યાનમાં રાખીને જાણે કે આ ગીત લખવામાં આવ્યું છે એવું કેટલાક બાઇબલ અભ્યાસી માને છે અને જો બાઇબલ ઇતિહાસ જોઈએ છે તો એ ઇતિહાસ પ્રમાણે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું અને એ વખતે સ્કોટલેન્ડમાં જુવાનોને યુદ્ધમાં તૈયાર કરવાને માટે સરકાર પ્રયત્ન કરતી હતી વધારે જુવાનો યુદ્ધમાં જોડાય એમને પ્રોત્સાહન આપતા હતા અને એ વખતે જ્યારે યુદ્ધમાં જુવાનો જાય ત્યારે એક પુલ ઓળંગીને જવાનું હતું અને પુલ ઓળંગતા પહેલાં એના સગા સંબંધીઓ એના મિત્રો એ જુવાનોના માતા પિતા બધા ભેગા થાય અને છેતાળીસમું ગીત ગાઈને એમને વિદાય કરતા હતા એવું ઇતિહાસમાં છે તો એનો અર્થ એ થયો કે આ ગીતમાં ગીતના શબ્દોમાં પ્રભુનું સામર્થ્ય એના લોકોને માટે એના ભક્તોને માટે છે એના સેવકોને સેવિકાઓને માટે છે જી કેમ્બલ સાહેબ પ્રભુના સેવક આ ગીતને માટે કહેતા હતા કે આ ગીતમાં આપણે જોઈએ છીએ તો આપણને કોઈ પણ બાબતથી બીવાની જરૂર નથી એવું એક બાબત તેઓ કહેતા હતા માનવીય જીવન છે બીહાના પ્રસંગો આવે બીકના પ્રસંગો આવે નિરાશા હતાશાના પ્રસંગો આવે પણ કે છે આ ગીત જો આપણે વાંચીએ છીએ તો એટલી ખાતરી આપણને પ્રભુ કરાવે છે કે હું તમારી સાથે છું તમે ભીસો નહીં ડરશો નહીં કદાચ નકારાત્મક બાબત આપણા જીવનમાં બની હોય જે કેમ્બલ સાહેબ કહે છે આપણે ધાર્યું હોય એનાથી વિપરીત બાબત બની હોય પછી એ કૌટુંબિક જીવન હોય સેવા હોય કે નોકરી હોય કે દેશને લગતી બાબત હોય તો કે છે પીવાનું નથી એક બાબત એ કહે છે અને શાંતિ જ થવાશે બીજી બાબત કહે છે અહીંયા જી કેમ્બલ સાહેબ આ ગીતના ભાવાર્થમાં કે આપણા જીવનમાં તકલીફો હશે ઉથલપાથલ થઈ હશે મુશ્કેલીઓ આવી હશે મૂંઝવણો આવી છે પણ કહે છે શાંતિ પણ આવશે અને એટલા માટે કહે છે આપણે બીવાની જરૂર નથી અને એના માટે બીવાની જરૂર નથી ઈશ્વર આપણી સાથે છે કદાચ માંદગી આવી હોય માન થયું હોય અપમાન થયું હોય અંધારામાં આવી ગયા છીએ નકારાત્મક વલણ આવી ગયું છે નકારાત્મક વિચારોમાં પસાર થઈ રહ્યા છે લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું છે ને વિદેશમાં ખોટ ગઈ છે સગાવાલાઓ પ્રત્યે અણબનાવ થયો છે બધી બાબતો બનવાની શક્યતા છે પણ આ ગીત જો છેતાળીસમું ગીત આપણે વાંચીએ ને સેતાનીક બાબતો કદાચ બની રહી હોય કે બનવાની હોય કે બનતી હોય પણ પ્રભુ કહે છે હું તમારી સાથે છું દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે સંકટને સમયે તે હાજરા હજુર મદદગાર છે અને પ્રભુ આ વચન પ્રોમિસ સમજવામાં આપણા બધાની સહાય કરે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આજના દિવસને માટે નવા દિવસની ભેટને માટે અને અમે ગમે તે પરિસ્થિતિમાંથી પસાર થયા હોઈએ પણ તમે અમારો આશરો છો આશ્રય છો સામર્થ્ય છો અને મદદ કરતા છો ત્યારે આ બાબત સમજવામાં આત્માની દોરવણી આપો સહાય પૂરી પાડો એ પ્રભુના નામે આમેન